સુરતમાં વડાપ્રધાનના 71મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે। સુરત પાલિકા દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રિના 12 વાગ્યાથી રેલવે સ્ટેશન પરથી વેક્સિન સેન્ટર શરૂ કરવામાં આવ્યું। ટ્રેન મારફતે આવતા તમામ મુસાફરોને વેક્સિન આપવામાં આવી રહી છે। પાલિકા કમિશનર દ્વારા રેલવે સ્ટેશન પર વેક્સિન સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું। શહેરમાં અલગ અલગ જગ્યાએ 415 સેન્ટરો શરૂ કરવામાં આવ્યા। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અલગ અલગ ઝોનમાં વેક્સિન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના મહામારી વચ્ચે તેમના જન્મદિવસની જે ઉજવણી છે અનોખી રીતે કરવામાં આવી રહી છે। આમ તો દેશભરની અંદર અનેક રીતે તેમની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે લોકોને વધુ ને વધુ વેક્સિન મળે એક મહા અભિયાન જે શરૂ કર્યું છે કે વડાપ્રધાનના જે જન્મદિવસ નિમિત્તે ત્યારે સુરત રેલવે સ્ટેશન ઉપર રાત્રિના 12 વાગ્યાથી જે તમામ જે મુસાફરો આવે છે બહારથી અથવા તો ટ્રેન મારફતે જે મુસાફરો સુરત શહેરમાં આવે છે તેમની જે વેક્સિન છે તે આપવાની જે કામગીરી છે તે સુરત મહાનગર દ્વારા જે અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યો સુરતના રેલવે સ્ટેશન ઉપરના જે તમામ જે ટ્રેનો આવે છે તેમને જે યાત્રીઓ છે યાત્રીઓને અહીંયા બોલાવવામાં આવે છે। જે વેક્સિન લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોને અહીંયા લાઇનમાં ઊભા રાખી તેમના રજીસ્ટ્રેશન કરી અને વેક્સિન આપવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। આ સતત 24 કલાક સુધી આ જે વેક્સિન અભિયાન છે તે અહીંયા શરૂ કરવામાં આવશે। એટલે જે રીતે કહી શકાય છે કે વડાપ્રધાનના જે જન્મદિવસની નિમિત્તે તેમની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે અભિયાનને સાર્થક કરવા માટે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પણ જે રીતે રાત્રિના 12 વાગ્યાથી આ જે અભિયાન જે શરૂ કર્યું છે તો રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, વડાપ્રધાનના જે જન્મદિવસ નિમિત્તે એક વેક્સિનનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે, કઈ રીતે આખી જે કામગીરી કરવામાં આવી રહી છે? ગુજરાત વેક્સિનેશન મહાઅભિયાન અને સુરત વેક્સિનેશન મહાઅભિયાનના ભાગરૂપે આપણે આજે રાત્રે 12 વાગ્યાથી આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધી મહત્તમ લોકો જે લોકો ફર્સ્ટ ડોઝ લીધા નથી અથવા જે લોકોના સમય સેકન્ડ ડોઝ માટે થઈ ગયા છે, ડ્યુ થયા છે, એ તમામ લોકો માટે 414થી વધારે વેક્સિનેશન સેન્ટરના માધ્યમથી 2,42,000 લોકો મહત્તમ આપણે અપેક્ષિત રાખીએ છીએ। રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, અલગ અલગ જે રિક્ષા પોઈન્ટો હોય છે, તમામ જગ્યા ઉપર આ જે મહાઅભિયાન વેક્સિન સેન્ટરના જે સેન્ટરો છે તે શરૂ કર્યા છે અને વડાપ્રધાનના જે જન્મદિવસની ઉજવણી અનોખી રીતે લોકોના સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।